એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 3 સેન્ટીમીટર હોય તો તેની ટોચ પરના કણના કોણીય વેગ, રેખીય વેગ, કોણીય પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ અને રેખીય પ્રવેગના મૂલ્યો શોધો. પહેલું જોઈએ આપણે કોણીય વેગ. કોણીય વેગ છે અને આપણે ઉમેગા વડે દર્શાવીએ છીએ, તો ઉમેગા બરાબર સેકન્ડ કાંટો 1 મિનિટમાં એટલે કે 60 સેકન્ડની અંદર 2π રેડિયન જેટલું પરિભ્રમણ કરે છે, એક ચક્કર પૂરું કરે છે. આથી તેનો કોણીય વેગ થીટાના છેદમાં ટી 2π ના છેદમાં એને કેટલી સેકન્ડ લાગે છે? 60 સેકન્ડ. તો 2π ના છેદમાં 60 આથી π ના છેદમાં 30 રેડિયન પ્રતિ સેકન્ડ મળે છે. બીજો જે છે એને કીધો છે રેખીય પ્રવેગ. રેખીય વેગ v બરાબર r ઓમેગા. r એટલે તેની ત્રિજ્યા કેટલી આપી છે એને? 30 સેન્ટીમીટર. તો 30 સેન્ટીમીટર મૂકવાનું ગુણ્યા ઓમેગા જે છે જે π ના છેદમાં 30. આથી તેનો રેખીય વેગ π સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે. ત્રીજું જે શોધવાનું કીધું છે તે છે તેનો કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ સેકન્ડ કાંટો જે છે એ અચળ કોણીય ઝડપથી ગતિ કરે છે, એટલે કે તેને એક પરિભ્રમણ પૂર્ણ કરતા અથવા તો 2π રેડિયન જેટલું કોણીય સ્થળાંતર કરતા તે 60 સેકન્ડ જ લે છે દર વખતે. એટલે સમયની સાથે તેની ઝડપ બદલાતી નથી, તો તેનો જે કોણીય પ્રવેગ મળશે એ શૂન્ય મળશે. કારણ કે કોણીય પ્રવેગ એટલે તો કોણીય ઝડપમાં થતો ફેરફાર, પણ એ ફેરફાર જ ના થતો હોય તો આપણને આલ્ફા શૂન્ય મળે છે, એટલે કે રેડિયન પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર, શૂન્ય રેડિયન પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. હવે જે ચોથું છે એમાં એને શોધવાનું કીધું છે આપણને ત્રિજ્યાવર્તી પ્રવેગ. તો ત્રિજ્યાવર્તી પ્રવેગ, ત્રિજ્યાવર્તી પ્રવેગ જે છે એને આપણે એ આર વડે દર્શાવીએ છીએ. તો ત્રિજ્યાવર્તી પ્રવેગ એ આર બરાબર વી સ્ક્વેર ના છેદમાં આર. આપણે અહીંયા વી શોધ્યો જે આપણને પાઈ મળ્યો, તો અહીંયા આવશે પાઈ નો સ્ક્વેર ના છેદમાં આર જે છે એ આપણને 30 સેન્ટીમીટર આપેલા છે, તો છેદમાં 30. તો આપણને મળતો ત્રિજ્યાવર્તી પ્રવેગ π² ના છેદમાં 30 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ નું એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણને મળે છે. પાંચમું જે છે એમાં એને શોધવાનું કીધું છે આપણને સ્પર્શીય પ્રવેગ. તો સ્પર્શીય પ્રવેગ બરાબર એને એટી વડે દર્શાવે, ટેન્જન્ટ માટે ટી અને રેડિયસ માટે અહીંયા આર એટલે એટી બરાબર આલ્ફા ગુણ્યા આર. પણ આલ્ફા શૂન્ય મળે છે, તો શૂન્ય ગુણ્યા આપણે 30 કરે છે તો આપણને મળે તો શૂન્ય મળશે. આમ સ્પર્શીય પ્રવેગ આપણને 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. છઠ્ઠામાં એને દર્શાવવાનું કીધું છે રેખીય પ્રવેગ. તો રેખીય પ્રવેગ એ બરાબર એનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા એ આર નો વર્ગ વત્તા એટી નો વર્ગ. એ આર જે છે એ જે π² ના છેદમાં 30 નો વર્ગ અને એટી છે શૂન્ય છે. આથી મળતો રેખીય પ્રવેગ એ બરાબર π² ના છેદમાં 30. અહીંયા રેખીય પ્રવેગ હોવાથી સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણને મળે છે. ચિલ્ડ્રન પાર્કમાં 36 કિલોમીટર પ્રતિ કલાકના રેખીય વેગથી દોડતી 1 મિનિટ ટ્રેનને બ્રેક લગાડતા તેમાં અચળ કોણીય પ્રતિપ્રવેગ ઉત્પન્ન થઈ તે 10 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. જો મિનિ ટ્રેનના પૈડાની ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો પૈડાનો કોણીય પ્રવેગ શોધો. V0 એનો પ્રારંભિક વેગ કેટલો છે? 36 કિલોમીટર પ્રતિ કલાક. એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો 36 ગુણ્યા કિલોમીટર એટલે 1000 મીટરના છેદમાં કલાક એટલે 3600. આથી મળતો એનો રેખીય પ્રવેગ આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. આથી આર અહીંયા આપણને આપેલી છે ત્રિજ્યા 20 સેન્ટીમીટર. ઓમેગા બરાબર V ઇઝ ઇક્વલ્સ ટુ V બરાબર R ઓમેગા.
तो ओमेगा वन बराबर वी वन ना छेद में आर वन थशे। वी वन केटलो छे 10 मीटर प्रति सेकंड छे, आर जे छे अहींया 20 आपेलो छे। तो 10 ना छेद 20 सेंटीमीटर छे એટલે 0.2 મીટર થશે, એટલે અહીંયા 20 નહીં આવે પણ અહીંયા આવશે 0.2। આથી 100 ના છેદમાં 2 એટલે ઓમેગા 1 બરાબર 50 રેડિયન પ્રતિ સેકન્ડ આપણને મળે છે 2 મીટર। આથી આલ્ફા બરાબર ઓમેગા 2 ઓછા ઓમેગા 1 ના છેદમાં t, ઓમેગા 2 શૂન્ય છે પછી એને સ્થિર થઈ જવાનું છે એટલે એનો અંતિમ કોણીય વેગ આપણે શૂન્ય લીધો। ओमेगा 1 છે 50 છે છેદ માં ટી સમયગાળો એને કેટલો આપે છે 10 સેકન્ડ ની અંદર સ્થિર થઈ જાય છે એટલે છેદ માં 10, તો ઓછા 50 ના છેદ માં 10। આથી આલ્ફા બરાબર -5 રેડિયન પ્રતિ સેકન્ડ નો વર્ગ આપણને મળે છે આમ મળતો કોણીય પ્રવેગ -5 રેડિયન પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર છે। एक ट्रक 36 किलोमीटर प्रति कलाक की झड़प से दौड़े छे, तेना पैडानी त्रिज्या 50 सेंटीमीटर छे, ब्रेक लगाड़ता पैडा 10 भ्रमण करीने स्थिर था छे, तो दे दरमियान ट्रक केटलो रेखीय अंतर काटशे, पैडा नो कोणीय प्रवेग पण शोधो। अहीं आपणने v1 बराबर एटले के रेखीय वेग आपणने आव्यो छे 36 किलोमीटर प्रति कलाक, ने 36 गुण्या 1000 मीटर ना छेदमां 36 तो સેકન્ડ। આથી તેનો રેખીય વેગ આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ મળે છે। પૈડાની ત્રિજ્યા બરાબર 50 સેન્ટીમીટર છે એટલે કે 0.5 મીટર થશે। બ્રેક લગાવતા પૈડા જે છે 10 ભ્રમણ કરે છે એટલે થીટા બરાબર 10 ભ્રમણ, એક ભ્રમણ માટે એને 2π અંતર કાપે છે, કોણીય સ્થાનાંતર કરે છે, તો 10 ગુણ્યા 2π રેડિયન થીટા મળે એટલે કે 20π રેડિયન મળશે આપણને થીટા એ। હવે v is equals to r ઓમેગા પરથી v1 બરાબર r1 ઓમેગા 1 થશે। અહીં આપણી પાસે કોણીય વેગ નથી એટલે કે ઓમેગા 1 બરાબર v1 ના છેદમાં r1, v1 જે છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે, R1 છે 0.5 છે, આથી 100 ના છેદમાં 5 20 રેડિયન પ્રતિ સેકન્ડ આપણને કોણીય વેગ મળે છે। હવે તે આટલું અંતર કાપીને હવે પૈડું આટલું અંતર કાપીને સ્થિર થાય છે એટલે કે તેનો અંતિમ કોણીય પ્રવેગ જે છે એને હું ઓમેગા 2 લઉં એ શૂન્ય મળશે કારણ કે સ્થિર થઈ જાય છે। આથી સૂત્ર ઓમેગા સ્ક્વેર ઓછા ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2θ α, રેખીય વેગનું જે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિ માટે v સ્ક્વેર ઓછા v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2ae, પરથી v સ્ક્વેર ના બદલે ઓમેગા સ્ક્વેર v0 એ પ્રારંભિક રેખીય વેગ હતો, અહીંયા ઓમેગા 0 સ્ક્વેર ઇઝ કોણીય વેગ છે પણ પ્રારંભિક કોણીય વેગ છે, એના બદલે આલ્ફા ડી ના બદલે થીટા બેમ ના નાથી ઓમેગા સ્ક્વેર ઓછા ઓમેગા 0 સ્ક્વેર, અંતિમ જે છે એ આપણને શૂન્ય છે, ઓછા ઓમેગા 0 ને આપણે ઓમેગા 1 લઈએ એટલે અહીંયા આવશે 20 નો વર્ગ બરાબર 2 ગુણ્યા થીટા હતું 20 પાઈ રેડિયન ગુણ્યા આલ્ફા, અહીંયા 20 પાઈ હતું રેડિયન થીટા એની કિંમત, આથી આલ્ફા ને સૂત્ર નો વર્ગ બનાવીએ તો 0 ઓછા 20 નો વર્ગ 400 ના છેદમાં 2 ગુણ્યા 20 પાઈ, આથી મારી આલ્ફા ની કિંમત 0.0 કેન્સલ થશે અને 2 અને 4 એટલે આપણને ઓછા 10 ના છેદમાં π મળે છે, 1 ના છેદમાં π ની કિંમત 0.3184 ગુણ્યા 10 અને આગળ ઋણ નિશાની છે એટલે ઋણ, આથી આલ્ફા બરાબર 3.184 ઓછા 3.184 આવશે કારણ કે ઋણ છે, રેડિયન પ્રતિ સેકન્ડ નો વર્ગ આપણને મળે છે। હવે તેનો કોણીય પ્રવેગ શોધ્યો અને તે દરમિયાન
ट्रके કેટલું રેખીય અંતર કાપશે? એક પરિભ્રમણ કરે ત્યારે તેના પરિઘ જેટલું રેખીય અંતર કાપે, એટલે કે 2πr જેટલું રેખીય અંતર કાપે છે. અહીંયા 10 પરિભ્રમણ કરીને સ્થિર થાય છે, અહીંયા આપેલું છે 10 પરિભ્રમણ. તો 10 પરિભ્રમણ માટે એને કાપવું પડતું અંતર કેટલું? તો 2πr ગુણ્યા 10, 2 × 3.14. આર જે છે એ 0.5 × 10. એનું સાદું રૂપ આપતા મળતી કિંમત 31.4 મીટર. તેનું રેખીય અંતર આપણને મળે છે. આ જે ટ્રક છે 31.4 મીટર જેટલું રેખીય અંતર કાપીને સ્થિર થશે. એક દ્રઢ પદાર્થના R2 4.6 મીટર સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ F 4.56 ન્યુટન છે. તો દ્રઢ પદાર્થ કે જેના પરનો એકમ સદિશ 1/√2 હોય તેવી ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરે છે, તો આ ચાપ ગતિ કરાવનાર ટોર્કનું મૂલ્ય શોધો. આપણે જાણીએ છીએ કે ટોર્ક બરાબર R×F. n માં કણ માટે કોઈ તો n બરાબર R×F ગુણ્યા તે n માં કણનો સ્થાન સદિશ, તે n માં કણનો એકમ સદિશ n કેપ, જ્યાં n કેપ એ કણ n નો એકમ સદિશ દર્શાવે છે. તો R×F બરાબર I કેપ, J કેપ, K કેપ. R જે છે એની કિંમત છે 2, 4, 6. બળ જે છે એની કિંમત છે 4, 5 અને 6. તો તેને સાદું રૂપ આપતા I કેપ 6 × 24 − 6 = 35. દેખે 24 − 30 + J કેપ 6 × 24 − 6 = 12. લેકે 24 − 12 + K કેપ 5 × 10 − 6 = 16. 10 − 16. આમ 24 − 30 એટલે −6 I કેપ, 24 − 12 + 12 J કેપ, 10 − 16 એટલે −6 K કેપ. આપણને ટોર્કનું મૂલ્ય મળે છે. આમ ટોર્ક −6 + 12 − 6 ન્યૂટન મીટર જેટલું મળે છે ટોર્કનું મૂલ્ય. હવે તે ચાગતિ માટે જવાબદાર ટોર્કનું મૂલ્ય શોધવા માટે આપણે ટો એન બરાબર R×F ગુણ્યા એન કેપ તેનો એકમ સદિશ કરવું પડે. એકમ સદિશ નું મૂલ્ય આપણને અહીંયા એકમ સદિશ 1/√2 1 આપેલો છે. તો અહીંયા R×F નું મૂલ્ય મૂકીએ આપણે −6 + 12 − 6 ગુણ્યા 1/√2 1 અને 1 આ રીતે આપ્યું છે. આમ 1/√2 12 − 6 + 1 એટલે −6. −6 × 1 એટલે −6 + 12 − 6. આમ મળતા ટોર્ક નું મૂલ્ય આપણને 0 મળે છે, 0 ન્યૂટન મીટર જેટલું મળે છે.